આજે આપણે જોઈશું વિભાજ્યતાના નિયમ. આપણા જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે શોધવાનું હોય છે કે કોઈ સંખ્યા કોઈ બીજી સંખ્યાથી વિભાજિત થઈ શકે છે કે નહીં. વિભાજ્યતાના નિયમોથી સંખ્યાને વિભાજિત કર્યા વગર કોઈ સંખ્યા બીજી સંખ્યાથી વિભાજિત થઈ શકે છે અથવા નહીં તે સરળતાથી શોધી શકાય છે. આવો આપણે આ નિયમોને જાણીએ. બે વડે વિભાજ્ય જો કોઈ સંખ્યાના છેલ્લા અંક 0, 2, 4, 6 અને 8 હોય તો તે સંખ્યા 2 થી વિભાજ્ય હોય છે. આવું એટલા માટે કેમ કે જ્યારે કોઈ સંખ્યાના છેલ્લા અંક 0, 2, 4, 6 અને 8 હોય છે તો તે સંખ્યા 2 કી સંખ્યા હોય છે અને કોઈ પણ 2 કી સંખ્યા 2 થી વિભાજ્ય હોય છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે 2 થી વિભાજ્ય માટે સંખ્યાના છેલ્લા અંક 2 કી હોવા જોઈએ. 3 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા 3 થી વિભાજ્ય હોય છે. 4 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનેલી સંખ્યા 4 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય હોય છે. 5 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય છે. 6 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યા 2 અને 3 બંનેથી વિભાજ્ય હોય તો એ સંખ્યા 6 થી પણ વિભાજ્ય હોય છે. ચાલો જાણીએ આ નિયમ કેવી રીતે કામ કરે છે. આ 2 અને 3 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે 1 સિવાયની કોઈ પણ બીજી સંખ્યા આ બંનેનો સામાન્ય અવયવ નથી. જો 2 સહ અવિભાજ્ય સંખ્યાઓ કોઈ પણ સંખ્યાને સંપૂર્ણ વિભાજન કરતી હોય તો તેમના ગુણાકારથી મળવા વાળી સંખ્યા પણ એ સંખ્યાનું સંપૂર્ણ વિભાજન કરે છે. વધારેમાં આપણે કહી શકીએ છીએ કે કોઈ સંખ્યાથી વિભાજ્યના નિરીક્ષણ માટે આપણે સહ અવિભાજ્ય અવયવોથી વિભાજ્યતાનું નિરીક્ષણ કરીએ છીએ. 8 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકથી બનવા વાળી સંખ્યા 8 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 8 થી વિભાજિત હોય છે. 9 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય છે. 10 વડે વિભાજ્ય. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય છે. આને એવું પણ સમજી શકાય છે 2 અને 5 આ બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ 10 ના અવયવ છે. કોઈ સંખ્યાના છેલ્લે 0 હોવાથી એ સંખ્યા 2 થી અને 5 એમ બંને વડે વિભાજ્ય છે, એટલા માટે એ સંખ્યા એમના ગુણનફળ 10 થી પણ વિભાજ્ય હોય છે. 11 વડે વિભાજ્ય. કોઈ સંખ્યાના જમણેથી 1 કી સ્થાનના અંકોનો સરવાળો અને 2 કી સ્થાનના અંકોનો સરવાળો મેળવો. આની બાદબાકી જો 0 છે અથવા 11 થી વિભાજ્ય છે તો આ સંખ્યા 11 વડે વિભાજ્ય હોય છે. ચાલો થોડીક રસપ્રદ પેટર્ન જોઈએ. અહીંયા થોડીક સંખ્યાઓ આપેલી છે, શું આમાં કોઈ સમાનતા છે? વિચારો. ચાલો હું તમને જણાવું. આ બધી સંખ્યાઓના છેલ્લા અંક 2 કી છે, એટલા માટે બધી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. જો આપણે આમાં છેલ્લા 2 અંકોને જોઈએ તો આપણને મળશે કે છેલ્લા 2 અંકોથી બનવા વાળી સંખ્યા 4 થી વિભાજ્ય છે, એટલે આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યા 4 થી પણ
વિભાજ્ય છે। આ જ રીતે જો છેલ્લા ત્રણ અંકો પર વિચાર કરીએ તો આપણને મળશે છેલ્લા ત્રણ અંકોથી બનવા વાળી સંખ્યા 8 થી વિભાજ્ય છે, એટલા માટે આપેલી સંખ્યાઓ 8 વડે પણ વિભાજ્ય છે। આ રીતે કોઈ સંખ્યાની 2 થી વિભાજ્ય, છેલ્લા અંકને જોઈને 4 વડે વિભાજ્ય, છેલ્લા 2 અંકોને જોઈને અને 8 વડે વિભાજ્ય, છેલ્લા 3 અંકોને જોઈને જાણી શકાય છે। આ રીતે આજે આપણે શીખ્યા। આગળના વિડીયોમાં થોડા ઉદાહરણોથી આને વધુ સારી રીતે જાણીશું।